કોરોના માટે એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ તથા ભારત બાયોટેકની કોવેક્સિન એ બંને વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે, જે પૈકી મોટાભાગે પુનાના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં ઉત્પાદિત કોવિશિલ્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. વેક્સિનેશનના પ્રારંભિક તબક્કામાં કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રાખવામાં આવતું હતું, જે વધારી 42 દિવસ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. હવે આ સમયગાળો 3 મહિના સુધી વધારવાની ભલામણ કરવામાં આવી છે. જો આ ભલામણ માન્ય રાખી તેને અમલી બનાવવામાં આવશે તો હવે કોવિશિલ્ડના બંને ડોઝ લેતા 3 મહિનાથી વધુ સમય લાગશે. ઉલ્લેખનીય છે કે યુકે, ફ્રાન્સ, કેનેડા સહિત ઘણા દેશોમાં કોવિશિલ્ડના ડોઝ વચ્ચેનું અંતર વધારી દેવામાં આવ્યું છે, પરંતુ ભારતમાં વેક્સિનનો સ્ટોક ન હોવાથી સરકાર 2 ડોઝ વચ્ચેનું અંતર વધારવા વિચારણા કરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવાનો રાહતરૂપ ટ્રેન્ડ યથાવત છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 298 કેસ સહિત જિલ્લામાં કુલ 474 કેસ નોંધાયા છે. ઘણા દિવસો પછી જિલ્લામાં કોરોનાના દૈનિક કેસોનો આંક 500થી નીચે ગયો છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે તો શહેરના 1 દર્દીના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ 5 દર્દીના મૃત્યુ જ દર્શાવાયા છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે, પરંતુ બ્લેક ફંગસ નામથી ઓળખાતા મ્યુકોરમાઇકોસિસ રોગના કેસો વધી રહ્યા છે. જીજી હોસ્પિટલમાં આ રોગના સ્પેશિયલ વોર્ડમાં હાલ 30 જેટલા દર્દીઓ દાખલ છે. આ રોગને કારણે 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાના પણ અહેવાલ છે, જેને પગલે કોરોનાની મહામારીમાં આ નવી આફત આવતા ભય ફેલાયો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી આંદોલન કરવામાં આવી રહ્યું છે. આજે આ રાજ્યવ્યાપી આંદોલનના બીજા દિવસે જીજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે બેનરો પ્રદર્શિત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે અમારા આંદોલનનો બીજો દિવસ છે. 12મીના દિવસે અમે અમારા આંદોલનની શરૂઆત કરેલી. કાલે અમે કાળી પટ્ટી ધારણ કરી અને બધાએ દર્દીલક્ષી સેવાઓ ભજવેલી છે. આજે આંદોલનના બીજા દિવસે અમારા આવેદનપત્રમાં જે મુખ્યમંત્રી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી સાહેબને જે 15 મુદ્દા આપવામાં આવેલા છે એ પોસ્ટર રૂપે રજૂ કરેલ છે. એ મુદ્દાઓમાં જોઈએ તો ગ્રેડ પે હોય કે બઢતી બદલી હોય કે નર્સિંગ સ્ટુડન્ટના સ્ટાઇપેન્ડ છે, તેમજ અન્ય અમારી પડતર જે વર્ષોથી પડતર પડેલા પ્રશ્નો છે એ પોસ્ટર રૂપે રજૂ કરે અને રજૂ કરી અને સરકારશ્રીને બતાવવાની પ્રયત્ન કરેલ છે. અમારી માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણીને નમ્ર વિનંતી છે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મુખ્ય અમારી રજૂઆત છે કે અમારી પડતર માંગણીઓને વહેલામાં વહેલી તકે સોલ્વ કરવાનો પ્રયત્ન કરે, તેમજ કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક અત્યાર સુધી સેવા ભજવી જ રહ્યા છીએ અને તેમના સારા નિર્ણયથી વધારેમાં વધારે સારી રીતે ફરજ બજાવે તેમજ તેના પરિવારને પોષિત કરે એ માટે અમારી દિલથી પ્રાર્થના. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરમાં રાત્રિ કર્ફ્યુ તથા મિની લોકડાઉનનો કડક અમલ કરાવવા ગઈકાલથી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગત રાત્રે SP દીપેન ભદ્રનની આગેવાનીમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજે સવારથી વિવિધ બેંકોમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બંધ બારણે વેપાર કરતા વેપારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. સુપરમાર્કેટમાં કેટલાક વેપારીઓની પોલીસે અટકાયત કરી લેતા વેપારી આલમમાં ભય ફેલાઈ ગયો છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિર પર ભારતથી લાવેલા શ્રમિકોનું શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલો ત્યાંની અદાલત સુધી પહોંચતા અમેરિકાની સર્વોચ્ચ તપાસ એજન્સી FBI દ્વારા મંદિરની સાઇટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સેંકડો દલિત શ્રમિકોના પાસપોર્ટ જપ્ત કરી કલાકો સુધી પરિશ્રમ કરાવી કલાકના માત્ર $1 ચૂકવવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો છે, જે અમેરિકાના કાયદા અનુસાર લઘુત્તમ વેતનથી ઘણું ઓછું મહેનતાણું છે. શ્રમિકોના વકીલે કોર્ટમાં એવું પણ કહ્યું છે કે પીડિત શ્રમિકોને ભારતમાંથી સારી નોકરીની લાલચે અમેરિકા લાવી મંદિરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણથી વિશ્વભરમાં ભવ્ય મંદિરોના નિર્માણ કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થાની પ્રતિષ્ઠા આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાઈ છે.